ની સાથે અત્યારે આપણે પ્રેમળ જીવદયા ટ્રસ્ટ ની અંદર ઉભા છીએ. જે પ્રેમળ જીવદયા ટ્રસ્ટ ની તમે જગ્યા જોવો છો, અહીંયા અત્યારે દુઃખી પીડિત અને જે બેસહારા અને જે લોકોને રોડ ઉપર છોડી દેવામાં આવે છે, જે ગાયો પશુ પક્ષીઓને જે પાળેલા હોય અને રોડ ઉપર છોડી દેવામાં આવે એ લોકોનો પણ સહારો છે, અને સાથે સાથે જે દુઃખી હોય પીડિત હોય અને બીમાર હોય એ પશુ પક્ષીઓની પણ અહીંયા સારવાર કરવામાં આવી રહી છે. તો આપણે અત્યારે મુલાકાતે અતિથિઓ અહીંયા પણ પ્રેમળ જીવદયાની મુલાકાતે આવેલા છે, તો એને જ મળીને આપણે વાતચીત કરીશું. આપણે નમસ્કાર, હું વિજય બાબરિયા પ્રેમાળ જીવદયા ટ્રસ્ટ તરફથી છું. લોકોને એક સંદેશ અમારે એવો આપવો છે કે આપણે જ્યારે આપણી ફરજ નિભાવીએ છીએ ત્યારે વ્યક્તિ વ્યક્તિનું જે સંભાળ લેતો હોય છે, વ્યક્તિ વ્યક્તિને જ પ્રેમ કરતો હોય, પણ અત્યારના સમય પ્રમાણે અમે છેલ્લા 11 વર્ષથી આ સંસ્થા સાથે સંકળાયેલા છીએ એટલે અમને ખબર છે કે જેનું કોઈ નથી એના થઈને અમે થોડી અમારાથી થતી સેવા કરીએ છીએ, અને ઘાયલ પક્ષીઓ પશુઓ છે એની અમે અમારાથી થતી સારવાર કરીએ છીએ. અત્યારની વાત કરીએ તો હવે નજીકનો પર્વ એટલે કે મકર સંક્રાંતિ, ઉત્તરાયણ દરમિયાન બહુ બધા લોકો ધારદાર માંજાથી પતંગ ચગાવે છે અને એનાથી પશુના પક્ષીઓના તો જીવ જાય છે પણ સાથે સાથે મનુષ્યના જીવ જાય છે. તો એક જાગૃતતા લોકોનામાં આવી જોઈએ. ખરેખર 5 વર્ષની અંદર છેલ્લા 4-5 વર્ષમાં જાગૃતતા આવી છે અને બહુ બધા ઓછા જીવ મળે છે. પણ એટલું કહેવા માગીશ કે તમારાથી થતા પ્રયત્ન કરજો, સવારે 10 વાગ્યાથી 5 વાગ્યા સુધી પતંગ ચગાવવાના પ્રયત્નો કરશો, જેથી કરીને કોઈ પણ પક્ષીઓ છે એ સવારે 6-10 દરમિયાન પોતાના માળામાંથી ચણ લેવા માટે ગોતવા માટે જાય છે, અને સાંજે 5 વાગ્યા પછી ચણ જે મળી જાય ત્યાર પછી એ લોકો પોતાના માળા તરફ જતા હોય. તો એ સમય દરમિયાન આપણે પતંગ નહીં ચગાવવાનો આગ્રહ રાખીએ. 14 તારીખનો જે આપણે કેમ્પનું આયોજન છે એના વિશે થોડીક માહિતી આપો. કેમ્પમાં એવું છે કે અમે છેલ્લા 5-7 વર્ષથી અલગ અલગ એરિયાની અંદર મોટા ઓપરેશન થિયેટર રાખીએ છીએ. જે એનું કારણ એક એવું છે, કોઈ જગ્યાએ પક્ષી ઘાયલ થાય છે તો એને તાત્કાલિક સારવારની જરૂરિયાત હોય છે, તો એ દરમિયાન અમે નજીકના એરિયાઓમાં મોટા વરાછા, પૂણા ગામ પાસે કારગિલ ચોક, કતાર ગામ અને પર્વત પાટિયા આ 4 જગ્યાએ અમે ઓપરેશન થિયેટર બનાવીએ છીએ. નજીકના એરિયામાં ઘાયલ પક્ષીઓ હોય તો એને ત્યાં લાવીને તાત્કાલિક સારવાર મળે, કારણ કે એ સમય દરમિયાન વધારે એને બ્લડિંગ થતું હોય તો એને ઝડપથી સારવારની જરૂરિયાત હોય, તો આપણે ઓછા સમયની અંદર વધારે પક્ષીઓનો જીવ બચાવી શકીએ. ઉપર રાખીને ઠંડી ના લાગે ને એના હિસાબથી પ્રોટેક્ટ. આ રૂમ છે ને, આ રૂમની અંદર બિલાડી અને કુકડા આજે બહાર રહે ને એ આ બંને સાથે હોય, આવું લગભગ તમે બહાર ક્યાંય નહીં જોયું હોય, પણ અહીંયા એવું બને છે. એનું રીઝન છે અહીંયા પછી એ લોકો એકબીજા આળી મળીને રહે. બિલાડીઓ અહીંયા 40-45 બિલાડીઓ છે, બચ્ચાઓ સહિત, જે અહીંયા જમવાના ટાઈમે ભેગા થાય પછી પોતાની રીતે આજુબાજુમાં ફરે. સાંજનો ટાઈમ થાય, સવારનો ટાઈમ થાય, બપોરનો ટાઈમ થાય, આ 3 ટાઈમે જમવાનો અમે નાખીએ ને એ ટાઈમે આવીને જમી લે. પાણીની વ્યવસ્થા છે તો પાણી. પ્રેમાળ જીલ જીવદયા ટ્રસ્ટ બીમાર પીડિત અને બેસહારા જે પૂંગા પશુ પક્ષીઓ છે એનો એક સહારો તો પ્રેમાળ જીવદયા ટ્રસ્ટ, જે આ તમે અત્યારે જુઓ છો કબૂતરો છે, અહીંયા ગાય કાગડા કૂતરા કે મૂંગા પશુ પક્ષીઓ કોઈ પણ હોય એ બધાની અહીંયા પીડિત અને બીમાર હોય એની સારવાર કરવામાં આવી રહી છે. તમે જુઓ છો પ્રેમાળ જીવદયા ટ્રસ્ટની અત્યારે મુલાકાતે આવેલા છે અહીંયા મહેમાનશ્રીઓ. આ તમે ગાયો છે જે બીમાર અને દુઃખી હોય પીડિત હોય એ ગાયોને પણ અહીંયા સારવાર કરવામાં આવી રહી છે. મેં ઋતુ રાઠી ઓર હમ સબ એક સોચ ફાઉન્ડેશન કે તરફ સેવ ધ બર્ડ્સ અવેરનેસ પ્રોગ્રામ કે તહેત યહાં પે આયે થે. હમારે સાથ શૌકત ભાઈ હૈ જો કી વાઇસ ચેરમેન હૈ નેશનલ એન્ટી ક્રાઇમ કે. તો યહાં આકે હમે એસા લગ રહા હૈ કે હમ કિતને બાર હમ એઝ અ હ્યુમન બીંગ અપને અપને જિમ્મેદારીઓ કો ભૂલ જાતે હૈ. અભી સંક્રાંત આ રહી હૈ, હમ સબ પતંગ તો ચકાતે હૈ, બટ કોશિશ કરે કે કાંચ કી માંજો કા ઇસ્તેમાલ ના કરે, ક્યુંકિ ઇસકે સાથ સાથ કાફી સારે કબૂતર ઇન્જર્ડ હો જાતે હૈ. ઓર યહાં જિસ તરહ કા સેવા યે દે રહે હૈ, નિસ્વાર્થ કાબિલે તારીફ હૈ. તો મેરી યહી અપીલ હૈ કે સભી લોગ આગે બઢે, ડોનેશન્સ દે, કિસી ભી તરહ સે ઇનકી મદદ કરે, ક્યુંકિ જો ભી ઇન્સાન બિના કિસી સ્વાર્થ કે કામ કરે વો જરૂર ઉનકી મદદ હમે કરની ચાહીએ. સો આજ કે તહેત મસ યહી કહેના ચાહુંગી કે સંક્રાંત વાલે દિન પતંગ ઉડાએ પરિવાર કે સાથ, પર કોશિશ કરે કે જાનવરો કો આપ હામ ના કરે. થેન્ક યુ સો મચ. ગાયો જો દિલ સે અચ્છે હોતે ના વો સબ મિસ ઇન્ડિયા. આપ સબ દિલ સે અચ્છે હો હો ના? સ્કૂલના છોકરાઓ જે પ્રેમાળ જીવદયા ટ્રસ્ટની મુલાકાતે આવેલા હતા એને અત્યારે મિસ ઇન્ડિયા ઋતુ રાઠી અત્યારે મુલાકાત કરે છે.